એજ્યુકેશન કીર્તનમાં તમારું સ્વાગત છે. હજી સુધી એજ્યુકેશન કીર્તન સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો, લાલ બટન દબાવો અને બાજુના બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે જોવાના છે અર્થશાસ્ત્રમાં આઈએમપી પ્રશ્નો, જેમાંથી આપણે 5-5 માર્કના પ્રશ્નો ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9માંથી પૂછાશે. એનો પ્રશ્ન પહેલો છે, પ્રશ્ન નંબર 1, વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. બીજો પ્રશ્ન છે, ઉદારીકરણનો અર્થ આપી તેને લીધે ભારતમાં આવેલા પરિવર્તનો જણાવો. ભારતમાં 1991થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો જણાવો, એ ત્રીજો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન, ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. આ ક્વેશ્ચન્સ ચેપ્ટર નંબર 9નો છે. આપણે પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાશે, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9, એમાંથી 5-5 માર્કના પૂછાશે. આ ચેપ્ટર નંબર 9નો 5 માર્કનો આપણે પ્રશ્ન જોઈએ છે. આ બે પ્રશ્નોમાં નાણાકીય આવક અને વાસ્તવિક આવકના ખ્યાલો સમજાવી તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, જે પહેલો પ્રશ્ન છે, એ પણ આઈએમપી છે. બીજો પ્રશ્ન છે, અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો. ત્રીજો, રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિ સમજાવો. આ જે પહેલો પ્રશ્ન છે એ એટલા માટે આઈએમપી છે કારણ કે ગયા વર્ષે આ પ્રશ્ન વાર્ષિક પરીક્ષા નહીં પણ દ્વિતીય પરીક્ષામાં પૂછાયેલો, એટલે આ પ્રશ્નને આપણે વધારે મોસ્ટ આઈએમપી સમજીશું. નેક્સ્ટ જોઈએ, ચોથો પ્રશ્ન છે, બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચા કરો. પાંચો પ્રશ્ન છે, રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ સમજાવો. પાંચમા પ્રશ્નમાં આપણે 2-3 એડ કરીશું. આપણે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, પાંચમામાં આપણે આ 3-3 આપણે ક્વેશ્ચન્સ આપણે તૈયાર કરી નાખવાના છે, કેમ કે આ 3માંથી કોઈ પણ પૂછી શકે પરીક્ષામાં. છઠ્ઠો છે, રાષ્ટ્રીય આવક માપવાની ખર્ચની પદ્ધતિ વર્ણવો. મેં તમને જે કીધું એ આગળ જોઈએ. આઈએમપી પ્રશ્ન આપણા આટલા જ છે, 6 9મા પાઠના અને 4 8મા પાઠના. બીજી જરૂરી વાત એ કે આપણે હમણાં 14 તારીખે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ દિવસે આપણે પતંગ તો ચગાવીએ છીએ, એ તો સ્વાભાવિક છે. પણ આપણે પતંગ એવી રીતે ચગાવવાની જેનાથી બર્ડ્સ મીન્સ પક્ષીઓને કંઈક ઈજા ના થાય. પક્ષીઓને ઈજા થાય ત્યારે આપણે આપણે ફોલો કરવાનું જોઈ શકે. આપણે આટલું કરો, ટુવાલ કે કપડાની મદદથી હળવા હાથે પક્ષીને પકડો. હળવેથી થોડું વજન આપી રૂ મૂકીને પક્ષીનું લોહી બંધ કરવા પ્રયત્ન કરો. પક્ષીને કદથી થોડું મોટું ખોખું હળવેથી થોડું વજન આપી રૂ મૂકીને પક્ષીનું લોહી બંધ કરવા પ્રયત્ન કરો. પક્ષીના કદથી થોડું મોટું ખોખું કે બાસ્કેટ લઈને તેમાં પક્ષીને મૂકો. ખોખામાં પક્ષીને હવા ઉજાસ મળી રહે તે માટે તેમાં કાણા પાડી દો, જેથી આ પક્ષી છે એ હવા ઉર્જાસ લઈ શકે. ખોખાને ઘોંઘાટવાળી જગ્યાથી દૂર મૂકો અને પશુ ચિકિત્સક કે સારવાર કેન્દ્ર પર તેને લઈ જાઓ. મીન્સ જ્યાં ઘોંઘાટ હોય, મીન્સ મતલબ ઘોંઘાટી જાય એટલે કે વધારે અવાજ હોય કે હવા પાણી ન આવતા હોય તે જગ્યાથી દૂર લઈને આપણે જે એનિમલ્સના જે સ્પેશિયલ્સ ડૉક્ટર હોય ત્યાં લઈ જાઓ, નહીં તો સારવાર કેન્દ્ર લઈ જાઓ. એમ આપણે એનિમલ્સનો હેલ્પલાઇન નંબર આપ્યો છે 1962, એ આપણે લગાવીને તો એ લોકો આપણા એનિમલ્સ જે ડૉક્ટર્સ હોય છે, એનિમલ્સ સંસ્થાના લોકો એ આવી જાય છે. આટલું ના કરો, એટલે કે પક્ષી જ્યારે ઘાયલ થાય ત્યારે આપણે આ નહીં કરવાનું. જોઈએ આપણે ઘાયલ પક્ષીના શરીર પર રહેલા દોરાને ખેંચીને કાઢવાનો પ્રયત્ન ન કરો, કારણ કે પક્ષી પણ એક જીવ છે એટલે એમને દર્દ તો થશે જ. એટલે આપણે ધ્યાનથી એને કાપીને, એટલે કે દોરો જે છે એને છે ને સાવધાનીથી કાળજીપૂર્વક એને નીકાળવાનો છે, કેમ કે પક્ષીઓને પણ ઈજા તો થાય છે. ઘાયલ પક્ષીને બરજબરીથી ખાવાનું ન આપવું, બરજબરી નહીં પણ જબરજસ્તીથી ખાવાનું ન આપવું કે તેના શરીર પર પાણી ન રેડવું.
જ્યારે પણ પક્ષીને ઈજા થઈ હોય, મતલબ કે જ્યારે પણ પક્ષીના શરીરમાં દોરો ફસાયેલો હોય તો ત્યારે આપણે પાણી એને ન નાખવું કે જબરદસ્તી એને ખવડાવવાનો પ્રશ્ન ન કરો. તાજા ઘા પર આયોડિન, ડેટોલ કે સેવાલોન લગાડવો નહીં, કે આવું કોઈ પણ આપણે જે આપણે આપણે મનુષ્ય એટલે કે આપણે જનરલી આપણે જે યુઝ કરે છે એ આપણે છે ને પક્ષીઓને આપણે એના એનો યુઝ નહીં કરવાનો, કારણ કે પક્ષીઓ અલગ છે ને આપણે અલગ છે, એટલે એના પણ સાઈડ ઇફેક્ટ પક્ષીઓને થઈ શકે છે, એટલે એનો આપણે ઉપયોગ નહીં કરવાનો. ઘાયલ પક્ષી સાથે રમત ન કરવી. પાખો પહોરી કરીને ઘા જોવાની કોશિશથી દૂર રહેવું. ઘાયલ પક્ષી સાથે રમત ન કરવી, તમે એનો મજાક નહીં ઉડાવવાનો. અને પાખો પહોરી એટલે કે એને કેટલું ઘા એટલે કેટલી ચોટ લાગી છે એ જોવાનો પ્રયત્ન નહીં કરવાનો, કેમ કે એ પણ જીવ છે, એને પણ ઈજા થાય છે. ઘાયલ પક્ષી સાથે ફોટા કે સેલ્ફી લેવામાં ટાઈમ ન બગાડો. આ લોકો નોનસ્ટોપ આ લોકો બધા એવું જ કરે છે, પહેલાં પહેલાં સેલ્ફી પડશે, હા ભાઈ મેં બચાવી આ બર્ડ્સને, અલા ભાઈ બચાવી તો ખરી જે પહેલાં, પછી ફોટો પાડ. ફોટા કે સેલ્ફીમાં આપણે ટાઈમ નહીં બગાડવાનો. જે પક્ષી જ્યારે પક્ષીને ઈજા થઈ છે ત્યારે તેની પહેલાં સારવાર કરવાની, પછી ફોટા બોટાને કરવાનું. તો આમાં મારે આ વિડીયોમાં પણ આ મેસેજ હતો, તમે ઉત્તરાયણ મનાવો નો ડાઉટ, બટ બર્ડ્સનું ધ્યાન રાખો, બર્ડ્સની હેલ્પ કરો. કોઈપણ જો કોઈપણ બર્ડ્સ તમને પહેલે દેખાય ઈજાવાળું તો એની પહેલાં તમે હેલ્પ કરો. પછી એનિમલ્સ હેલ્પલાઇન નંબર એટલે 1962 નંબર આપણે ડાયલ કરી એનિમલ્સ પેલેન એટલે એનિમલ્સવાળી સંસ્થામાં આપી દેવાનું એ બર્ડ્સને, એ બર્ડ્સની જાળવણી એટલે કાળજી એ લોકો રાખશે. તો આજે આપણે આ મેસેજ હતો, મારો વિડીયો બનાવવાનો આ પણ એક હેતુ હતો, અને બીજો હેતુ ઇકોના એટલે કે અર્થશાસ્ત્રના આઈએમપી આપવાનો. તો આ ધ્યાન રાખજો, તમે ઉત્તરાયણ મનાવો છો પણ પક્ષીઓની જાન બચાવવો તમારો પહેલો કર્તવ્ય છે. તો આવજો નેક્સ્ટ વિડીયોમાં, બીજા સબ્જેક્ટનો આપણે આઈએમપી જોઈશું. તો આવજો.